समाचार वडोदराथी प्राप्त थई रह्या छे, ज्यां चार महिलाओने मार मारवानो आरोप मुकायो छे। महिलाओने जाहेरमां निर्वस्त्र करीने मार मारायो। ચોરીનો આરોપ મૂકીને મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ। લોન્ડ્રીની દુકાનેથી ચોરી કરી મહિલાઓ ભાગી રહી હતી તેની શંકાના આધારે માર મારવામાં આવ્યો। દુકાનદારે બૂમો પાડતા મહિલાઓએ જાતે કપડાં ઉતાર્યાનો આરોપ પણ મુકાયો છે। મહિલાઓએ 25-30 હજારની ચોરી કરી દુકાનના માલિક અને કારીગર કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા। કારેલીબાગ અંબાલાલ પાર્ક વિસ્તારમાં ચાર મહિલાઓ અર્ધનગ્ન હાલતમાં જોવા મળી, રોડ વચ્ચે ભાગી રહી છે મહિલાઓ। કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ચારે ચાર મહિલાને વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। માહિતી મળવા મુજબ પોલીસે પણ જે જણાવ્યું છે કે આપ જોઈ શકો છો લોન્ડ્રીની દુકાન ધારક વ્યક્તિ અહીંયા છે, તેમના ત્યાં તે મહિલાઓ ગઈ હતી અને નાણાંની ચોરી કરીની વાત છે। અહીંયા ચારે ચાર મહિલાઓને લાવવામાં આવી છે। તમારું નામ શું છે, તમારો શું વ્યવસાય છે, સાથે આ મહિલાઓ તમારા ત્યાં કેવી રીતે આવી? એકદમ ચાલુ દુકાન હતી ને ચાલુમાં એકદમ અંદર ઘૂસી ગઈ સાહેબ। ચાર બૈરિયા હતી એ લઈને અંદર ઘરમાં ઘૂસી ગઈ દુકાનમાં। ત્યારે એક વ્યક્તિ હતો અંદર પ્રેસ કરતો હતો, તેને એક બહાર કાઢી તો પૈસા ગલ્લામાંથી 30-25-30 હજાર જેવું હતું એ લઈને ભાગી ને સંગમ લગીને થેટ ભાગી। એને 12 વાગે વ્યક્તિએ પકડ્યું તો બધું કપડાં કાઢી લીધા, કોઈ અન્ય પકડે નહીં। તમારો સારો વ્યવસાય છે, સાથે આ ઘટના બની ત્યારે કોણ કોણ દુકાનમાં હાજર હતું? એક વ્યક્તિ હતા, ભાઈ હતા, એકલા જ હતા। હું ટિફિન લેવા ગયો હતો। શેખ અલ્તાફ મોહમ્મદ હનીફ, લોન્ડ્રી છે મારી। હા ભાઈ, અહીંયા હો તો આ જે કર્મચારી છે અને એ દુકાનમાં હાજર હતા તેવું કે છે, જણાવો શું બન્યું હતું? હું અંદર કપડાં બનાવતેલો, બપોરનો ટાઈમ થયો, 12-1 વાગી ગયેલા હતા, ટિફિન લેવા ગયા હતા ઘેરે। તો હું અંદર કપડાં, બે લેડીઝ અંદર ઘૂસી ગઈ છે અંદર દુકાનમાં, તો મેં બેઉ લેડીઝને ધક્કો મારી બહાર કાઢ્યો બેઉને, તો બહાર બે લેડીઝ હતી ને ઊભી થઈને ગલ્લામાંથી પૈસા કાઢીને જતી રહી। તો એકદમ મને ડાઉટ થયો કે કંઈ થયું, તો અંદર ગયા તો ગલ્લામાં જોયા પૈસા નથી, તો મેં એમના પાછળ ભાગ્યો તો અડધા રસ્તા ગઈ તો કપડાં ઉતારી નાખીને, પછી પબ્લિક આજુબાજુ બધી પબ્લિક હતી મારા જોડે દોડી ઠેઠ અંબાલાલથી લઈને સંગમ સુધી અમે દોડ્યા બાકી એના જોડે પાછા પાછળ। તમે શું બૂમો પાડી? ચોર એ પ્રકાર પૈસા લઈ ગયા, પૈસા લઈને કરી બૂમો પાડી મેં પેલા બાજુ મને આવ્યો હતો ને કે પૈસા લઈ ગયા, પૈસા લઈ લઈ એમ કરી બૂમો પાડતેલો, તો બધા મારા જોડે જોડે આવ્યા બધા, કોઈ આજુબાજુ વાળો હતો રિક્ષાવાળો બચારે ફોન લગાવ્યો 100 નંબર પર। એવું કહી શકાય કે ચોરીના નાણાં લઈને ભાગે, પકડાય નહીં એટલે કપડાં કાઢે, આ પ્રકારની ઘટના? હા, એ આ પ્રકારની જ હોય સાહેબ, મારા આ પ્રકારની જ ઘટના કે આ પકડે ના ને આપણે પકડે, હું કપડાં ઉતાર્યો તો કોઈ મારા પાસે ભાગે નહીં, એ હિસાબે મારે સાહેબ મારા ના અડધા રસ્તા ગયા તો અમુક પબ્લિકે કીધું બી કપડાં પહેરાયા બી, તો બી કપડાં બીજી ફેરી બી ઉતારી નાખ્યા ઠેર અંબાલાલથી લઈને સંગમ સુધી ભગાડ્યું અમને। તમારું નામ શું છે અને તમે ત્યાં શું કામ કરો છો, ક્યાં દુકાન આવેલી છે, દુકાનનું નામ? દુકાનનું નામ ઇંગ્લેન્ડ ડ્રાયક્લિંગ છે સાહેબ, અંબાલાલ 4 રસ્તા પર છે। હું લોન્ડ્રી પેશ કરું છું તઈ, કપડાં બનાવું છું। મારું નામ ઇકબાલ છે સાહેબ, મારા ઇકબાલ રફીક ધોબી છે। હવે આ મામલે તમે પણ તો પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છો, કેમ કે ચોરી તમારા ત્યાં થઈ? હા, હું તો છે ભાઈ, હવે સેટ કે કરવું પડે ને સાહેબ મારા આપણે। એટલે ચાર મહિલાઓ છે તો જે લોન્ડ્રીની દુકાનમાં પ્રવેશી, તેમના કર્મચારી અંદર હતા, તેમને પણ ધક્કો માર્યો, અંદાજિત 30 હજારની આસપાસની રકમ લઈને તેઓ ભાગ્યા હતા તેવું કહી રહ્યા છે। પોલીસે પણ જે રકમ છે તે અત્યારે જપ્ત કરી છે, સાથે ચારે ચાર જે મહિલાઓ છે તેને વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને પોલીસ આ મામલે વધુ તફતીશ કરી રહી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।